સચિન વિસ્તારમાં આવેલા કપલેતા ગામમાં 5 મહિના પહેલા 2 વર્ષની બાળકી સાથે થયેલા રેપ વિથ મર્ડરની ઘટનામાં સુરત સેશન્સ કોર્ટમાં આજે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. બળાત્કાર બાદ હત્યા કરનાર આરોપીને સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ગત 27 ફેબ્રુઆરીના રોજ 1 વર્ષ અને 9 મહિનાની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની હતી. આ કેસમાં 2 દિવસ પહેલા જ સુરતની સેશન્સ કોર્ટે ધરાધામ આરોપી યુસુફ ઇસ્માઇલને દોષિત જાહેર કર્યો હતો, જ્યારે આજે કોર્ટે ચુકાદો આપતા આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. સેશન્સ કોર્ટના 6 એડિશનલ જજ એસએન સોલંકીની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. 23 વર્ષના નરાધમ ઇસ્માઇલે બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. ઇસ્માઇલ બાળકીના પિતાનો મિત્ર હતો. ઇસ્માઇલ બાળકીને અવારનવાર રમાડવા લઈ જતો હતો. રમાડવાના બહાને યુસુફ બાળકીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કરી બાળકીની હત્યા કરી હતી. ઇસ્માઇલે બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજા પહોંચાડી હતી અને પેટના ભાગે છરી મારી હતી. ઇસ્માઇલે પોતાના મોબાઈલમાં બાળકીના નાભીના ભાગને કઈ રીતે ડેમેજ કરાય તેના વિડિયો પણ જોયા હતા. આ કેસમાં સાયન્ટિફિક એવિડન્સ પણ હતા, લાસ્ટ સીન ટુગેધર એનો પુરાવો હતો, છોકરીને જે લઈ જતા હતા તે પુરાવો જોયો, સીસી કેમેરાના ફૂટેજ હતા, આરોપીનો મોબાઈલ, આરોપીની પ્રીવિયસ કોન્ડક્ટ, આરોપીની પ્રીવિયસ કોન્ડક્ટ, કારણ કે આરોપી 20 વર્ષનો હોવા છતાં એક 35-40 વર્ષની બાઈ સાથે પણ આ પ્રકારનું કૃત્ય કરેલું હતું, તે બધી એની પ્રવૃત્તિઓ પણ ધ્યાનમાં રાખવામાં આવી, એની કોન્ડક્ટ ધ્યાનમાં રાખવામાં આવી, ડીએનએનો પુરાવો, એફએસએલનો પુરાવો, એના મોબાઈલમાંથી બધા ક્લિપ્સ મળ્યા, એક પુરાવો મોબાઈલના ક્લિપ્સમાંથી, ખાસ કરીને નાના છોકરાનું મર્ડર કેવી રીતે કરવું તે સાઇટો પણ આઈએસએ સર્વ કરેલી, એ પુરાવો પણ પ્રોસિક્યુશન તરફે નામદાર કોર્ટમાં રજૂ કર્યો અને એ બધા મહત્વના પુરાવા સાબિત થયા અને આરોપીને ગુનેગાર. અકૃત્ય બાદ આરોપી બાળકીની લાશને ફેંકીને ભાગી ગયો હતો. પોલીસે આરોપીને 28 ફેબ્રુઆરીના રોજ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ટૂંક સમયમાં જ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. વકીલે આ કેસને કોર્ટમાં રેર ઓફ ધ રેર કેસ ગણવા માટે દલીલમાં મચ્છીસિંહના કેસનું ઉદાહરણ મૂકવામાં આવ્યું હતું. કોર્ટમાં આરોપીની ક્રૂર માનસિકતા ઉજાગર કરવામાં આવી હતી, જેમાં ભોગ બનનારની ઉંમર અને નિસહાય હાલતમાંથી એ બતાવવામાં આવ્યું. તેની ઉપર જે ઈજાઓ પહોંચાડવામાં આવી છે એ કોર્ટમાં દર્શાવવામાં આવી હતી. આરોપીએ આ જ પ્રકારનું કૃત્ય અગાઉ પણ એક મહિલા સાથે કર્યું હોવાનું બતાવ્યું હતું.